કુટુંબની ઇજ્જત એટલે ધૂળમાં મેળવી નાખી. એટલા વર્ષ તારા લગ્ન તો ઠીક, પણ આ તારા દીકરાનું મોઢું મને ન જોવા દીધું અમને કોઈને. હાવ અમને પાણી પુનર્તે સમજાતે. તમે છો વો બટા, પેલા તો મારા બાપુની ને મોટાભાઈ ની લાશ કાઢો. રેવા દે, એ રિવાજ આપણા ઘરમાં નથી. એ નહીં થયો ભાઈ. તમે મારા બાને લઈને જે આની આટું ડુંગરો સડવા ગયા હતા ને, માનતા નહીં કે આ તમારી ઘરે પ્રગટ થાય. આ જોઈ લો, આ પુઈન જોઈ લો તમે. તમને એમ વિચારનું આવ્યો કે મારો બાપ ને મારો ભાઈ એકલો છે તો ન્યા વર્ષોમાં કોક દી જાવ, એવો વિચાર તમને નો આવ્યો? વો બટા, શું કામ ને આવે વિચાર? આ આટલા બધાની રસોઈ કરવા હું કઈ નવડી નથી. હે, આ જોવો, આજકાલની બાયુથી ચાર માણાની રસોઈ નથી થતી બાપુજી. ફાતડા, તારી બાઈ ને કઈ કે? એને કે કયો માં? એને રેવા જો, મારે માણ છે. જોયું જોયું, આ આજે ચાર પાંચ દ ભાઈ હોય ને, એમાં જે નાનો હોય ને એ ખટારો નીકળે લગન પછી. તારી બાઈ ને કઈ કે? તારી બાઈ ને શરમ કે? શરમ એની વાહ પડી ગયો. એ તારું નામ લીધું મંડાણો કેન નો? વય મારા બાપ, મતદાન થઈ ગયું. સવી બાપુજી, તમારા ઘરની થઈ ગઈ હોળી. અરે ઉકારો તુકારો થઈ ગયો એટલે પૂરું હવે આ ઘરનો આલે. હવે આપણો માળો વિખાઈ ગયો પરિવાર ગયું. તમે પૂરું હાલો ને બાળવાની તૈયારી કરો. હાલો, હવે ઉકારા તુકારા થઈ ગયા. એક મિનિટ બાપુજી, આને બાળી નાખો. એ બાપુજી, હવે જમીનનો વિષય છે ને ગેરમાર્ગે વયો ગયો છે. અમારા બધાનો વિચાર ન કરતો કઈ નહીં, પણ જમીન વેચી નાખો. આ નાના છોકરાનો તો વિચાર કરો. અને ભાઈ, તમને બેન હું હાથ જોડું, ઘરમાં ભળી જાવ, પગે લાગી જાવ મોટાને, પતાવો હવે. હાલો લાગા પગે. આ દૂધમાં હાકર નથી, દૂધમાં મીઠું છે. નો આલે વો બટા, અડતા નહીં મને, નકર નાકમાં ઢીકો આંટી જાય. વ્યા જાઓ, વ્યા જાઓ ને. તું રિયો જા. અરે દીકરા, અરે અરે જો, રુક રુક. આ તારા છે ને મોટા બાપુજી છે, એમને પગે લાગ, ચાલજો. બોલો 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 બોલો. જય શ્રી કૃષ્ણ મોટા ભાઈ. જય શ્રી કૃષ્ણ મોટા ભાઈ. તમે આમ નારાજ કેમ રહો છો? અમે માનીએ છીએ કે અમારાથી ભૂલ થઈ ગઈ છે, પણ ત્યારે સંજોગ જ એવા હતા કે કોઈને કઈ કહેવાયું જ નહીં. અરે સંજોગની તમે હું વાત કરો, નાના ભાઈએ વાહેની ગલીમાં રહોડું ચાલુ કરી નાખ્યું અને કીધું નહીં, આ નવ વર્ષનો ભૂલકો આવી ગયો. ક્યાં સુધી તમે જણાવ્યું નહીં, તમે આ સંજોગની વાત કરો છો? પણ મોટા ભાઈ, કોઈને કહેવાય એવું હતું જ નહીં. તમને સજા મળશે આની, તમને મળશે દીકરી સજા આની. અને સજા એ છે કે તમારી કોઈ માસીની મામાની ફોઈની કોઈ દીકરી હોય તો તમારા જેઠનું એમાં કરાવો. યાદ કરો, કોક માસીની દીકરી હશે ખૂણા ખાસરે, યાદ કરો કોક કુંવારી દીકરી હશે. એવું તો કઈ યાદ નથી આવતું. અને હા, હતી પણ બધી પરણી ગઈ. હે પાકું? હા તો પછી મને હવે તમે બોલાવતા નહીં. પણ મોટા ભાઈ સાંભળો ને. વ્યા જાઓ, આમાં તો સાબુદાણા છે, લોટ હશે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રે તમે તો બહુ મોટી રણ કાઢી. નવ વર્ષ ગલીની વાહે રહેતા હતા, દેખાણાઈ નહીં, કઈ હેળ ન હુજવા દીધી. નવ નવ વર્ષના છોકરા થઈ ગયા હતા, ક્યાં તમે અત્યારે હતી? ને તમારા ઘરવાળાને કહી દેજો કે જમીનમાં છે ને બેન દીકરીને હરખે હરખો ભાગ આપે. સેનો ભાગ? આ બાપની મિલકતમાં દીકરીઓએ ભાગ ન મંગાય. જોયું લાલજી, મારી ભાભીને કેટલા ઊંચ વિચાર છે. ભાઈ મારો બાકી લાવ્યો ભાભી. તો હાચું તો કીધું. એમાં એવું છે કે સવિ તારો જીભડો છે ને એવડો છે, અને આનો જીભડો છે ને એવડો છે, સમજી? એટલે ભાઈ છે ને તારો ગાંડો, ઈ ટક્કર ની લાવ્યો છે. હલ. અરે 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 દીકરા, ચાલો ચાલો દાદાને પગે લાગો. ચાલો દાદાજી. જય શ્રી કૃષ્ણ બાપુજી. જય શ્રી કૃષ્ણ. દીકરા બેસ. દીકરા, આજે હું થોડી ચિંતામાં છું. બાપુજી, ચિંતા? શેની ચિંતા? તમે બધા તો પોતપોતાના માળામાં ગોઠવાઈ જશો, પરંતુ મારા માળાનું શું? હે હે નહીં, મારા માટે એક ચટાકેદાર મમ્મી ગોતી આવો, એટલે બધા પોતપોતાના માળામાં ગોઠવાઈ જાય. ઊભી થતો રસોડે, મારે તો થોડું કામ છે. જેવા છો એવા દેખાવ, માં શાંતિ રાખો. મેં શું કર્યું? તમારી જમીનની ગાડી પાટા ઉપરથી ઉતરી ગઈ, ઉતરી ગઈ. તમે લોકો જમીનના સપના જોવાનું બંધ કરો હવે. એ પણ એ વકીલ, ધીમે ધીમે. ઓ ગમે એમ થાય, જમીન લેવાની જ થાય છે.
આ બોલી હકે છે? બોલી હકે છે એટલે આ માણસ હાલી શકે છે, ચાલી શકે છે, આ બધું કરી શકે છે. આ ત્રીજી રોન કાઢી અમારા ભાઈએ, અંતરિયામી નીકળ્યા અમારા નાના ભાઈ. તમે હું કહો છો એના ઉપર આપણે પછી અલગથી બેઠક કરશું વકીલ. હવે કરવાનું શું છે એ કહો. તમને કેટલા દિવસથી કીધું છે કે બેનનો અંગૂઠો લઈને આવો એટલે આ જમીન વેસાઈ જાય, એટલે તમે છૂટા ને હુંય તમારામાંથી છૂટો. તમારે અંગૂઠો જોવે ને, અંગૂઠો તમને મળી જશે. અત્યાર સુધી આ બે વહીવટ કર્યો છે, હવે વહીવટ હું કરીશ. તમે જાઓ. તમે બે ભાઈઓ આ વકીલને છાપાણી ઉપર પૂછતા નહીં, સમજ્યા? કોકે હાસુદ કીધું છે, ભાઈ ભાઈમાં છેલ્લે છીટરિયો નાનો ભાઈ જ નીકળે. હાલો આવો મોટા ભાઈ. હા, મારા હાડા કેવા વરસાદના ઘરમાં લપાઈને હુઈ ગયા જોતો મોટા ભાઈ. એ તું મોરથા, આજ તો સવિનો અંગૂઠો લેવાનો થાય છે. આજે સવિનો લઉં તો બકે અંગૂઠો. આવી જાઓ. ક્યાં ગઈ સવિ? આ જમના હુતી એના લાલા. અરે આ રી સવિ, સવિ મળી ગઈ. આવી જાઓ, આવી જાઓ, આવો. ધીમે 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 લાવો, ખોલો. આ ગઈ વખતે સવિનો પગનો નિશાન લઈ લીધો હતો ને, આવી ગયો અંગૂઠો, મારો સિક્કો. મોટા ભાઈ, તમે? અરે અરે મોટા ભાઈ, હું છું. મારો હાથ પકડ લો. એ સિટરિયા, શું કરો છો? મારે શરતી કરો. અરે પણ અમે અંગૂઠો લેવા આવ્યા હતા. ઓઢી અંગૂઠો લેવા આવ્યા. ઓળખું તમને? અરે પણ અમે અંગૂઠો, રમણીક અંગૂઠો ઓળખું, તમને ઓળખું. સિટરિયા, એટલે અમારે હું નહીં લાવતો હતો. મને ખબર હતી તમારી, તમારા લખંડની ખબર હતી. અરે અંગૂઠો લેવા આવ્યો હતા આનો અમે. હવે અંગૂઠો બાપુનો કેમ નો લીધો, બેનનો કેમ લીધો? મારી વોચ તમને દેખાણી. રૂકાવ. એ પાપી, પાપી કોમા, ખોટો આરોપ નાખમા. હવે નજરે દેખાઈ જુ બોલો માં. અરે પણ રમણીક, આ અંગૂઠો આપણો જમીન. હવે સાના માં બેહો. રૂકાવ. શુટરિયા, હું તમને એટલે જ ના પાડતી હતી, મારે અહીંયા નથી રહેવા આવું. હા મારી ભૂલ હતી, તો હસી હતી, મને થોડી ખબર. આપણો મારો વિખાઈ ગયો. વિખાવો. તારો બેન ખૂબ ખૂબ આભાર. આમ જો તમે મોટા છો, શરમ કરો, શરમ. અરે અમે અંગૂઠો ભાઈની શરતી કરો છો ને ઉઠાવવા જાવ છો. હાલો નીકળો. હાથમાં કાગળિયા કેના દાગે હેડ ન હોય જી. તને એટલે પેલા કીધું છું કે કાને હારે સુવડાવ છે, કાને સુઈ જાય. હું ફૂલ્લી તમારી સાઈડ આવી જવા માંગુ છું. જો આ જમીનનો સોદો થાય ને તો મારા 10% રાખજો. અરે 10% ની ક્યાં કરો છો? બાકીના 90% અમારે કેમ લેવા? ઈ કયો ની આ કાગળમાં તમારા ત્રણે હાળાની સહી કે અંગૂઠો લઈ લો ને, એટલે આ જમીનનું બધું મારા ઉપર છોડી દો પછી. અને મારા 10% ભૂલાય નહીં હો પાછા. અરે 10% ને ક્યાં કરો, તમને મારા 11% દેવાના છે. અને તમારા નામ ને એક નારિયેળ વધારવાનું છે મારે. હેલ જેવી. આનું થાય કે ઓલાનું થાય, પણ મારું તો થઈ જ જવું જોઈએ. હેલ જેવી. હેલ જો તો બે ખાટલે પડ્યા છે એકલા. હવે થોડો નાનો આની અરે હુવે, બિચારા બે રખડી ગયા છે. પણ આપણે આપણું કામ કરી લઈએ. હાલ જલ્દી કાગળિયા લાઈવ, કાગળિયા લાઈવ. લાલજી આમ તો જો આ હો, અને અંગૂઠામાં સિંધેરીઓ કેમ બાંધી? હા ઓય બાપ, એક કામ કર, ખજૂરનો અંગૂઠો પકડ. હે એ બળવા, આના હાથમાં સિંધરી. ડીકો ડીકો, તમે અમને હું ગાંડા સમજ્યા છે? એ વકીલ, ધીમે ધીમે હો. એટલે જમીનનો સોદો ફાઇનલ. હા સોરી, બાકીનું બધું મારા ઉપર છોડી. ટકા આપે તમે મોસ કરો ને તમારા નાલ. તમારા અવાજથી જ આજે મારું ઘર સંપન્ન થઈ ગયું. પછીનો ડાયલોગ ભૂલી ગયો. માતાજીની કૃપાથી મને લાગે છે કે મારા બધા દીકરાઓ, ત્રણેય દીકરાઓ સર, બબલ થઈ ગયું. ક્યાં
મને લાગે છે કે માતાજીની દયાથી મારા ત્રણેય દીકરાઓનું કંઈક ને કંઈક ગોઠવાઈ જશે, પણ મારું શું? ચાલો ચાલો દાદાને જ, સોરી યાર, તને એટલે કહું છું કે કર્ણને હારેલી ને હું, તને એટલે કહું છું કે કર્ણને હારેલી ને હું આવી.